આજે જે વાત કરી એમાં એક બીજી વાત એડિશનલ હું કહી શકું છું કે દિવાળીએ અને દર દિવાળીએ એ નિર્ધાર છે કે આપણી દિવાળીમાં આ વખતમાં એ તે અને પહેલાં પણ અનકૂટ ભલે હરિભક્તોને રૂપે મળતો હોય પણ વિશેષ અન્કૂટ કરી અને એ દિવાળીની ઉજવણી બીએસએફના જવાનો સાથે લાલજી મહારાજ અને શ્રી રાજા કરે છે એટલે આ કોઈ પહેલી પહેલ નથી જ્યારે દેશની વાત આવે જ્યારે આપણી સંસ્કૃતિની વાત આવે જ્યારે આપણી સુરક્ષાની વાત આવે અને માણસાઈની વાત આવે આ સંપ્રદાયનું મૂળ છે તો માણસાઈ છે સ્વામિનારાયણ ભગવાને મેં હજારો વખત કીધું છે કે કૂવા વાવ પહેલાં ખોદાવડાવ્યા ભૂખ્યાને અન્ન પહેલાં આપ્યું પછી તિલક ચાંદલો શરૂ કર્યો માણસઈ જશે તો કંઈ કામ લાગવાનું નથી ગમે તેટલા પગથિયા ઘર મંદિરના તોય એટલે માણસઈ એ મૂળ છે અને વાત હું કરતો હતો કે જે સ્વામીએ વાત કરી એ વસ્તુ જે સંતો દેવના થઈને રહ્યા છે ભગવાનને અર્થે સંસ્થાને અર્થે કામ કરી રહ્યા છે મારા હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કે આવા સંતો જે દેવને વળગીને રહે છે એને ખૂબ બળ અને શક્તિ મહારાજ આપે આપતા રહે અને આનાથી વિશેષ કાર્યક્રમો થાય જેની અંદર જાગૃતિ એ લોકોની નાનામાં નાના માણસ સુધી અડે ખાલી અને એક વસ્તુ મેં રસોડાનો એક વિડીયો જોયો હતો એમાં મેં પહેલાંય કીધું હતું કે શાકમાં તેલ કે તેલમાં શાક હતું સાહેબ આમાં તો કોલેસ્ટ્રોલની ગોળીઓ વધારે ખાવી પડે એવું છે એટલે હેલ્થ એ ઇમ્પોર્ટન્ટ છે શારીરિક હેલ્થ એ ઇમ્પોર્ટન્ટ છે મારા જે ભલે લાડવા જમાડ્યા પણ એ વખતે મહિને એકવાર ઉત્સવ આવતો હતો આ રોજ લાડવા ખાશું તો રોજ ગોળીઓ ખાવી પડશે એટલે માપે માપે રાખવું હા આ તો વાતમાંથી વાત નીકળી હું જોતો હતો મેં હમણાં હરિઓમ સ્વામીને કીધું મેં કે હું પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે જોઈ લેતો હતો કોક કોક વાર ઇમ્પોર્ટન્ટ હોય ને તો સારું લાઈવ ક્યાંક દેખાઈ જતું હતું તો જોઈ જોઈ લેતો હતો કોણ કોણ આયા છે કોણ કોણ ભાગી ગયા અને આજે આનંદ થયો સ્વામી વાત સાચી કીધી અસલાણીમાં વરઘોડામાં જ હતા આપણને વરઘોડામાં હતા ને કથામાં હતા સભામાં હતા સભામાં હતા ત્યારે શીખવા વિચાર આવ્યો મેં આવું કરીએ આપણે વરઘોડામાં તો બંધ થઈ ગયો હતો એ હવે વરઘોડો કેન્સલ કરી નાખ્યો વરઘોડા કરવા જ નહીં ક્યારેય રીતે શોભાયાત્રા વરઘોડો થઈ જાય છે સાહેબ ટ્રાફિકનું ન્યુસન્સ ઘણા પ્રશ્નો થાય છે ને સાહેબ એટલે મેં સ્વામીને કીધું સ્વામી કહે કે આવતી વખતે રથયાત્રા રથયાત્રાનો દિવસ ચાલશે બાકી રેગ્યુલર શોભાયાત્રા ગામોમાં બંધ સદંતર રીતે હ્યુમન રિસોર્સિસ મેન પાવર ફાઈનાન્સીઝ આ દરેકનો દુરુપયોગ ન થાય એ જવાબદારી જેટલી આપની છે એટલી અમારી છે ને અને પર્યાવરણનો ફાયદો થાય છે આ બહુ મોટી વસ્તુ છે કારણ કે આ માણસે ભગવાને શીખવાડી છે કારણ કે આજે ધારો કે તમને કંઈક ચાર રસ્તા વચ્ચે રોકીને કોક રાખે અને કોકનું આંખું નીકળતું હોય તો તમે સારા શબ્દો બોલવાના છો છાતી ઉપર હાથ મૂકીને કહો અડધો કલાક તમને ચાર રસ્તા ઉપર ટ્રાફિકમાં ઊભા રાખ્યા અને કંઈક સરકસ નીકળ્યું તો તમે સારા શબ્દો બોલવાના હોય તો હાથ મૂકીને તમે કહો અને અહીંયા આવો તો હું તમને સેલ્યુટ મારું પણ આ જે માણસાઈ એ મોટા મોટો ધર્મ છે અને એટલા માટે આ વાતમાંથી વાત નીકળી સ્વામીએ જે પ્રયત્ન કરેલા હશે અને આમ તો ખાલી એક વિચાર આવ્યો ઝીલી લીધો અને કોઈ ક્વેશ્ચન કર્યા વગર આટલા વર્ષો સુધી મંદિરની દેવની સંતોની હરિભક્તોની બધાની સેવા કરી એ બદલ હરિઓમ સ્વામીને હું ધન્યવાદ નથી આપવાનો કેમ કે એ ધન્યવાદ મારા જ આપશે મારા પાસે કોઈ અધિકાર નથી કે સર્ટિફિકેશન આપવાનો ભગવાન આપશે કારણ કે એ કામ આપણે હાથમાં લઈ લઈએ તો પછી ભગવાનને કરવાનું શું રહે એટલે આપણું સર્ટિફિકેશન ભગવાન આપશે આપણે સારા કામ કર્યા છે તો ભગવાન સારું કરશે નરસા કરશે તો ભગવાન કરશે સરખું થાળે આપણને થાળે પાડશે અને એક વસ્તુ ઇતિહાસમાં એડિશનલ જે જોઈન્ટ કરું છું કે જે વાત સ્વામી હમણે વાત કરી એમાં વધારે સમય નથી લેવો એ પોણો એક થયો આ એક હિંસા જ કહેવાય ભૂખ્યા બેસાડવા હિંસા કહેવાય પણ હવે હરિઓમ સ્વામી અહીંયા આવો તમે વ્યાસપીઠ પર બેન તો હાર પહેરો હવે અહીંયા આવીને હાર પહેરો પડશે બીજો ઇતિહાસ યાદ આવે છે કે આ જગ્યા નાનપણ જગ્યા એ જો અનેક દશકો સુધી સાચવ્યો હોય તો આજે કદાચ હાજર હશે કે નહીં હોય દેખાતા નથી કે જગત પ્રકાશ સ્વામી આપડા બે ત્રણ આખા આવી ગયા એક મેળી ઉપર રહેતા હતા અને હું કાયમ જઈને મેળી ઉપર સ્વામી જોડે એ દેવસ્વામી બે જે અત્યારે અયોધ્યાના માન છે એ સુવિધા નથી સગવડ નથી ઉપર નળે નહોતો મેળીનો ઉપર માળ હતો ને ત્યાં નળ નહોતો પણ અમે બેસતા અને કપાટા મારતા અને કલાકોના કલાકો કાઢેલા છે અને કેટલા દશકો સુધી જો આ જગ્યાઓ સાચવી રાખી હોય નારાયણપુરાની અંદર તો હા ભગવાન એમને તો ખરું પણ એની સાથે સાથે એ જગત પ્રકાશ સ્વામી અને દેવસ્વામીનું ખૂબ મોટું યોગદાન છે એ દિવસે હું બોલી શકું નહીં વિષ્ણુ સ્વામી આવ્યા છે એમના શિષ્ય જગત પ્રકાશ સ્વામીના એવું મને પીપી સ્વામી કીધું કે આવો ને ભાઈ આવો આવો

આજે જે કાર્ય થયું છે અને ભવિષ્યમાં જે કાર્ય થતું રહે ઉન્નતિ પ્રગતિ થાય એની સાથે સાથે આપણા મૂળભૂત સિદ્ધાંતો જળવાઈને રહે સંસ્કારો જળવાઈને રહે એ જરૂરી છે આજે એ હવે મારો વધારે ટાઈમ નથી એમ ભાઈ એક વાક છે ખોટું કહેવાય હા એ અને ખાસ કરીને છેક પાછળ સુધી એક તો આગળ જ નથી દેખાતું પાછળ દેખાય એવું જ નથી પણ છેક પાછળ સુધી ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ જે ઉભા છે એ બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કારણ કે આગળ તો યાદ કરે પાછળ વાળને કોણ યાદ કરશે અને જે જગ્યા મળી ન મળી રસોડામાં કે શાક બકાલું સંવારવામાં નાનો મોટી દરેક સેવા કરવામાં આપ સૌએ યોગદાન આપ્યું એ બદલ અનેક અનેક ધન્યવાદ અને હંમેશને માટે કાયમ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આપણે સુખી હોય ભગવાનને કારણે તો જે પણ યોગદાન હોય એ જેમ ડિરેક્શન આપવામાં આવે આજે મેં કંઈ કીધું તમે વધાઈ લીધું તમને ખબર છે કે રિસોર્સિસ જે પણ આવશે એનો ઉપયોગ કેવી રીતે થવાનો છે આપણો વહીવટ પારદર્શક છે અને પારદર્શક રાખવાનો છે એટલે દેવના થઈને રહીએ ભગવાનના થઈને રહીએ એ હંમેશને માટે તત્પરતા રાખવી એ હંમેશને માટે ખટકો રાખવો અને ક્યારેય પણ આપણા જીવનમાંથી એ વિસ્મરણ ન થઈ જાય એની ખાસ તકેદારી રાખવી આ બધા યજમાનોએ જે તનથી મનથી ધનથી જે સેવાઓ કરી છે એ બદલ અનેક અનેક ધન્યવાદ અહીંયા આખી લાઈન બેઠી એટલે છોકરાઓ ક્યાં જતા રહ્યા બધાએ છોકરાઓ પાછળ જતા રહ્યા આ સારું અમે જ રહ્યા અને સેવા કે નાની વાત છે એ સેવા કરવી નાની વાત નથી કેમ કે હવે આ મેં કીધું હમણે મેં કીધું તમારો છોકરો છે દુબઈથી આવ્યો નજીક છે એટલે હું આવી રીતે કહી શકું છું એ બજારો એવા ફ્લાઇટમાં આવ્યો કે જેમાં રેગઝીન જ નથી પાટિયા જોવે પણ એ પાટિયાની બચત કરીને આજે અહીંયા યજમાન તમે થયા અને યોગદાન આપ્યું અને યોગદાનમાંથી એક સદ કાર્યમાં અને ઇવન આ સીઆરપીએફ સીઆરપીએફનું આજે જે થયું છે એનું તો સખત ખંડન છોડીએ છીએ આપણે દરેક વ્યક્તિ અને ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું છે કે દેશદાજ તો હોવી જ જોઈએ દેશદાજ હોવી જ જોઈએ બીજું આવડે કે ના આવડે એટલું તો હોવું જોઈએ કે આપણે કયા દેશના છીએ એમાં બધું એ આવી જાય છે એટલે આ પ્રસંગ આજનો દિવસ એ સારા માટે યાદ રહેશે પણ આજે જે થયું છે એમાં ઇનકેસ કોઈને સંકલ્પ થાય તો તમે બધાએ સેલફોન વાપરો છો એના ઉપર સીઆરપીએફ એનું સ્પેશિયલ સાઇટ છે અને ડાયરેક્ટ ફંડિંગ તમે કરી શકો છો એ મારી વિનંતી છે ઇવન આર્મ ફોર્સીસની સ્પેશિયલ ફ ફંડિંગ આપણા સ્ટેટમાં અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ છે બરાબર ને સાહેબ એટલે ઇન કેસ કોઈને એવું લાગતું હોય કે અમે નથી યોગદાન આપી શક્યા કે અમારું નામ નથી બોલાયવું તો આ કરજો એ એ પણ આપણો ધર્મ એટલો જ છે જેટલો માળા ફેરવાનો છે એટલે મારી ખાસ વિનંતી છે હવે એ વધુ સમય નથી લેવો આપ સૌ અહીંયા જ થયા બદલ અનેક અનેક ધન્યવાદ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અને આ બધા યજમાનો અમારા સંતો અને અમારા હરિઓમ સ્વામી આ બાજુ બેઠેલા સંતો અને બધા દેખાય છે પાછળ અમુક ખોવાઈ ગયા છે અમુક પડદા પાછળ કામ કરતા હોય એ લોકોને પણ અને કંઈક ધન્યવાદ અને સાહેબ આપ આવ્યા અને હું પાછો આપને આવીશ હેરાન કરવા માટે ના ના એમાં તો ખાલી કહું સાહેબ પણ જ્યાં પોતાપણ હોય ત્યારે મેં કીધું ત્યાં વાત થાય બાકી ના થાય અને તું મર્યાદામાં રહેવું પડે પણ આજે ખૂબ આનંદ થયો આપ સૌ હરિભક્તોએ સેવા કરી હવે એક સંકલ્પ ખાસ ધ્યાન રાખજો કે આ જે મંદિર છે એ મંદિરનું એક પ્લાનિંગ સ્પેશિયલ પ્લાનિંગ જ્યારે થાય ત્યારે તમને બધાને જાણ કરવામાં આવશે જેની અંગે બધાની સુવિધા અને જે મેઇન જે વસ્તુ છે કે આ જે પાણી છે સેનિટેશન છે કે ફૂડ છે આ ત્રણ તો હ્યુમન રાઇટમાં આવે જ છે ને એનું ધ્યાન રાખી અને સુવિધા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ થાય એવું પ્લાનિંગ હરિઓમ સ્વામી સાથે મારે સવારે વાત થઈ અને બીજા સંતો સાથે પણ વાત થઈ અને આપણે આયોજન કરશું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન આપ સૌનું રૂળું કરે મંગળ કરે અને આપ સૌ ઉપર નાના મોટા દરેક સંકલ્પ પરિપૂર્ણ કરે એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના